નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે ચોવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ચોવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો મિત્રો આપને નમ્ર વિનંતી વિનંતી છે કે આપ આ વિડીયોઝને અંત સુધી જોશો અને ચલણસરફાઈ પણ ઝડપથી કરશો પ્રશ્ન એક હાલમાં જ ટીચર એજ્યુકેશન પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત ને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા દેશની યાત્રા દરમિયાન મનામામા શ્રીનાથજી મંદિરના પુનરૂદ્વા કાર્યની શરૂઆત કરશે તો તે દેશ છે બહરીન બહરીન પાટનગર મનામાં ચરણ છે બહરિયાની દિનાર શેખ છે ત્યાંના અહમાદ બિન ઈશા અલ ખલીફા પ્રશ્ન ત્રણ ક્યા પૂર્વ પ્રધાનમંત્રીની જન્મ જયંતિ પર દર વર્ષે વીસ ઓગસ્ટ સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો તે પૂર્વ પ્રધાનમંત્રી છે રાજીવ ગાંધી રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્માલીસ ના રોજ બોમ્બે માં થયો હતો રાજીવ ગાંધી ભારતના છઠ્ઠા હતા નીચેનામાંથી કયો દેશ નો દુનિયાનો સૌથી મોટો ઉત્સર્જક દેશ બન્યો તો તે દેશ છે ભારત સલ્ફર ડાયોક્સાઇડ ભારતના મુખ્ય એસઓ ટુ ઉત્સર્જન હોટસ્પોટ સિંગરોલી નેવેલી ચેન્નઈ તલચર ઝારસુગુડા કોરબા કચ્છ રામગુંડમ ચંદ્રપુર અને કોરાડી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પાંચ મનમોહનસિંહ હાલમાં જ કયા રાજ્યમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાય તો તેઓ ચૂંટાય છે રાજસ્થાન રાજ્યમાંથી તેઓ આસામમાંથી લગભગ ત્રણ દશકા સુધી રાજ્યસભા સાંસદ રહ્યા હતા રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગહલોત રાજ્યપાલ કલ્યાણસિંહ વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ ક્યાં દેશના સેના પ્રમુખનો કાર્યકાળ વધારવામાં આવ્યો તો તે વધારવામાં આવે છે આપણા પાડોશી દેશ પાકિસ્તાનના જે સેના પ્રમુખ છે તેનો પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ વધારી દેવામાં આવ્યો છે પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરીફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચરણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન સાત ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર કયા દેશની મુલાકાતે ગયા હતા તો તેઓ ગયા હતા બાંગ્લાદેશ દેશની મુલાકાત બાંગ્લાદેશ પાટનગર ઢાકા પ્રધાનમંત્રી શેખ હસીના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ ચલણ છે બાંગ્લાદેશી ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચરણ છે રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ કોને દુનિયાના સૌથી હેન્ડસમ મેન તરીકે પસંદ કરવામાં આવ્યા તો તે પસંદ કરવામાં આવે છે રિતિક રોશન અમેરિકાની એક એજન્સીએ તેમને દુનિયાના સૌથી હેન્ડસમ મેન તરીકેનો ખિતાબ આપ્યો છે પ્રશ્ન નવ જળવાયુ પરિવર્તનના કારણે આઈસલેન્ડનો કયો ગ્લેશિયર સમાપ્ત થયો તો તે ગ્લેશિયર છે ઓગજોકુલ કે જે હવે સમાપ્ત થઈ ગયો છે જળવાયુ પરિવર્તનના કારણે પોતાનું અસ્તિત્વ ખોનારો પ્રથમ ગ્લેશિયર બન્યો છે એક એવો અંદાજ છે કે આગલા બસો વર્ષમાં દુનિયાના બધા જ ગ્લેશિયર ખતમ થઈ જશે પ્રશ્ન દસ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર આદેશ પ્રમાણે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની સેવા નિવૃત્તિની ઉંમર કેટલી કરવામાં આવી તો તે કરવામાં આવી છે સાઠ વર્ષ કેન્દ્રીય ગૃહમંત્રી છે રાજનાથ સિંહ રક્ષામંત્રી છે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સી આર પીએફ બીએસએફ આઈટીબીપી અને એસએસબીના બધા જ કર્મચારીઓની સેવા નિવૃત્તિની ઉંમર સાઠ વર્ષ રહેશે પ્રશ્ન અગિયાર હાલમાં જ રાજ્યોના પર્યટન મંત્રીઓનું સંમેલનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બાર હાલમાં જ લેફ્ટનન્ટ જનરલ શૈવેન્દ્ર સિલ્વાને કયા દેશની સેનાના કમાન્ડર નિયુક્ત કરવામાં આવ્યા તો તેમને નિયુક્ત કરવામાં આવે છે શ્રીલંકન સેનાના કમાન્ડ તરીકે શ્રીલંકા પાટનગર કોલંબો અને જયવર્ધનપુરાષ્ટ્રપતિ મૈત્રીપાલા પ્રધાનમંત્રી હાલમાં જ વિશ્વ યુવા શત્ર ચેમ્પિયનશીપ બે હજાર ઓગણીસ ની કોણ કરશે તો તે કરશે મુંબઈ મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ચૌદ હાલમાં જ વોડાફોન આઈડિયાના નવા સી ઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવી છે રવિન્દ્ર ટક્કર પ્રશ્ન પંદર ઉમરાવઝાન બાજાર ગભી ઘભી જેવા ફિલ્મી ગીતો બનાવનારા સંગીતકાર કે જેમનું હાલમાં જ અવસાન થયું તો તે છે મોહમ્મદ જાહુર ખૈયા તેઓને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઇબ જોડતી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોની લિંક્સ આપેલી છે તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ